પાડીનગરમાં શુક્રવારની મધ્યરાત્રી દરમિયાન બે કલાક પડેલા વરસાદને પગલે વાણિયાવાડમાં દુકાનો અને ઘરોમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાતા નગરપાલિકાના રેડિયર વહીવટનો નમૂનો બહાર આવ્યો છે. અત્યાર સુધી ક્યારે પણ ભારે વરસાદની પરિસ્થિતિમાં પણ જ્યાં પાણી ભરાતા ન હતા એવા વાણિયા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ ઊંચાઈવાળા બનાવાયેલા નાળાના કારણે પાણી ભરાતા દુકાનો અને મકાનોના ફર્નિચર તેમજ ઘરવખરીના લાખો રૂપિયાના સામાનને નુકસાની વેઠવાનો વારો સ્થાનિક પ્રજાને આવ્યો છે. પાડી નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ વાણિયાવાડ વિસ્તારમાં નાળું બનાવવામાં આવ્યું છે. જોકે આ કામગીરી દરમિયાન ટેકનિકલ ક્ષતિને કારણે રોડ લેવલથી ઊંચું નાળું બનાવતા ચોમાસાના પ્રારંભે માત્ર 2 કલાક સુધી પડેલા વરસાદને પગલે વાણિયાવાડમાં આવેલ જ્વેલર્સની દુકાનો તેમજ મકાનોમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાતા દુકાનદારો અને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પાણી ભરાવાના કારણે લાખો રૂપિયાનું ફર્નિચર ઘરવખરીનો સામાન અને મશીનોને નુકસાન પહોંચ્યું હતું. નગરપાલિકાના રેડિયાર વહીવટના કારણે સ્થાનિક રહીશોને નુકસાની સહન કરવાનો વારો આવતા ભારે આક્રોશ વ્યાપી જોવા પામ્યો હતો. જોકે આ વરસાદથી દુકાનો અને મકાનોમાં પાણી ભરાવાની વાત નગરપાલિકાના તંત્રને કરવા છતાં પણ તંત્રના અધિકારીઓ કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સ્થાનિક વિસ્તારમાં નહીં ફરકતા લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો અને વરસાદ બંધ પડતા સ્થાનિક રહીશો અને દુકાનદારોએ દુકાનમાં ભરાયેલા પાણી અને કાદવને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. આમ નગરપાલિકાની બેદરકારીને કારણે સ્થાનિક રહીશોને નુકસાન સહન કરવું પડ્યું છે. હા, અમારે ઘરમાં પહેલા પાણી વરસાદમાં ભરાતું નહીં હતું, થોડો હતો એટલે પાણી નીકળી જતું. હવે આ બંધિયાર થઈ ગયું અને ગટરો બનાવી દે બંધ કરી દેવાથી પાણી રોકાઈ ગયું છે ને એ પાણી જવાની કોઈ જગ્યાએ સમસ્યા નથી. અને એની રીતે અમારા ઘરોમાં પાણી ભરીને અમારે વારંવાર નુકસાન થયું છે. ઘરમાં 2.5 ફૂટ પાણી ભરાવી ગયા તો 1.5 કલાકના વરસાદમાં આ પડી ગઈ થઈ તો આખા સિઝનમાં શું થશે? શું ઈચ્છો છો, શું કહેવા માંગો છો પાલિકાને? આ જે પાણીનો પટ થોડો થવો જોઈએ, જે પાણી પહેલા જતું જ હતું. આ સાહેબ તો કે હજામ હતો એ જો એન્જિનિયરો તો એનામાં બુદ્ધિ નથી કે આવી રીતે કોઈ જે નાળું બનાવાય બધાના ઘરમાં પાણી દાખલ કરવા માટે એને નાળું બનાવ્યું કે આ ફળિયાને ડૂબાડવા માટે એને નાળું બનાવ્યું. નગરપાલિકા નાળું બનાવવાથી બધાને તમે ડૂબાડવા માંગો છો? શું કોઈ નગરપાલિકાનું તંત્ર કોઈ આવ્યો છે અત્યાર સુધી? પ્રમુખને રાજન ભટ્ટને ફોન કર્યો તો એને એમ કીધું કે હું અમારા એરિયામાં છું, હું કરવાનો પાણી. અમારું તો દુકાન બંધ રહી એટલે ખબર નહીં, પણ આજુબાજુ વાળા કહે છે કે રાત્રે 2-3 વાગે એટલે પાણી ભરાયા હતા. અમારે ત્યાં 2 ફૂટ જેટલું અંદર પાણી ભરાયું. અમારે ત્યાં કાગળો મૂકેલા પછી પ્રિન્ટિંગ કરીને કાગળો તૈયાર રાખેલા એ બધું ભીંજાઈ ગયું, પૂઠા ભીંજાઈ ગયા. 3 મશીનની મોટર પાણીમાં ડૂબી ગઈ હતી. કેટલું નુકસાન થઈ ગયું છે તમને? લગભગ 20-1000ની ઉપર તો ખરું નુકસાન. અત્યાર સુધી કોઈ આટલા વર્ષોમાં પાણી ભરાયું હતું કંઈ આપેલા? આ પહેલાં 2 વર્ષ પહેલાં પાણી ભરાયેલા, વર્ષોથી સાફ કરતા જ નથી, ઉપર ઉપર જ ખાલી સાફ કરે. આ ગન્નારું જે વર્ષો પહેલાં હતું એ 4 ફૂટ ઊંડું હતું, એ એટલું સાફ કરવાની જરૂર છે. આ જે બનાવ્યું એ બનાવવાની જરૂરત જ નહીં હતી. એ ગન્નારું ઊંડું કરતે તો આખા ગામનું પાણી સરળતાથી નીકળી જાય. આટલા વર્ષો સુધી નીકળી જ જતું હતું, એ ઊંડું જ કરવાની જરૂર હતી. એ આજ સુધી કોઈ કરતું જ નથી, ઉપર ઉપર જ સાફ સફાઈ કરે અને પછી છોડી દે કામ. ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો એ થોડી જ, એટલે 1 થી 2 કલાક જે વરસાદ પડ્યો તેમાં જે આ બધું પાણી ભરાવાની જે સમસ્યા ઊભી થઈ, આજ સુધી પારડી રાણા સીટમાં અત્યાર સુધીમાં વરસાદ પડે છે તો બી આટલો બધો કોઈ દિવસ કોઈના ઘરમાં પાણી જતું નહીં હતું. પણ આ જવાનું કારણ મુખ્ય એ જ છે કે આ જે નાળું જે બનાવ્યું છે અને જે એની રોડની લેવલ જે ઊંચી કરી છે, હવે આ નગરપાલિકાવાળાએ કે ભાઈ એન્જિનિયરો કે એ લોકોએ કેવી રીતે આ કામ કર્યું અને કેવી રીતે આ પ્લાન પાસ કર્યો કે જ્યાં રોડની લેવલ જોઈતી હતી એમણે, કે રોડની લેવલ નહીં જોઈ અને રોડની લેવલ જે ઊંચી કરી નથી એના લીધે આ બધાના ઘરમાં પાણી ભરવાની સમસ્યા ઊભી થઈ ગઈ છે. અને આમ વર્ષોથી આટલા વર્ષોથી આટલો બધો વરસાદ પડે છે તો કોઈની ઘરમાં પાણી ભરાઈ જતું ન હતું, પણ આ તો ખાલી વરસાદની તો ટ્રાયલ છે. ફક્ત 1 કે 2 દિવસ આ પાલે 1 કે 2 કલાકની ટ્રાયલ આપી છે, એમ જ એમણે ચેતવી દીધા છે કે હવે પછી જો વરસાદ કન્ટિન્યુ જો પડ્યો તો આ અહીંયા જે આ બાજુ વાણિયાવાડથી 11થી લઈને આપણે સ્વસ્તિક ટોકીઝ આપણું જે જૂની હતી તે બધાના ઘરમાં પાણી ભરવાની 100% શક્યતા છે. અને આ જ્યારે કામ ચાલુ થયેલું ત્યારે નગરપાલિકાના હોદ્દેદારોને બી જણાવવામાં આવેલું કે ભાઈ આ તમે કરો છો તે ખોટું છે. એમ
શું હવે શું ઈચ્છો છો તમે, શું થવું જોઈએ? અમે ઈચ્છીએ છીએ કે આ નાળુનું ટોટલ ધોડકામ જ કરો અને એને રોડની લેવલમાં કરો, એવું અમે ઈચ્છીએ છીએ. અત્યાર સુધી કોઈ પાલિકા તંત્ર આવ્યો છે જોવા માટે નિરીક્ષણ? પાલિકા તરફથી કોઈ નથી આવ્યું, ફોન કર્યો છે તો બી કોઈ નહીં, ફક્ત એક હમણાં સોનલબેનની દાથી આવેલા હતી, એમણે ખાલી જોયું છે, અને હમણાં બિપિનભાઈ અને બીજા હોદ્દેદારોને ફોન કરીએ છીએ અને કે તે લોકોને જોયું કે આવીને જુઓ કે આ શું સમસ્યા છે. અને અત્યારે મેં રાજન ભટ્ટને ફોન કર્યો તો એનો કહેવાનો જો એનો એવું કે હું શું કરવાનો, એમ તમારે જે કરવું હોય તે કરો, હવે જવાબ આપો એમને. એટલે પહેલા વરસાદમાં શું પરિસ્થિતિ થઈ છે? પહેલા વરસાદમાં આટલા વર્ષથી પાણી નીકળી જતું હતું, હવે પાણી જતું નથી. વરસાદ બંધ થયો પછી બે કલાક અઢી કલાક પછી પાણી ઓછું. કેટલા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે? ગંદકી થઈ ગઈ છે આટલી, સાફ કરશે એનાથી રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે. ને અહીંયાથી આ ઘરનાળું આર પાર પાણી ભરાઈ ગયું હતું, ઘરનાળાની ઉપરથી પાણી જતું હતું.